મિત્રો સેક્શન બી માં આપણે જે ઓલી સ્ટાન્જા જોઈ, સ્ટાન્જા પછી આપણને જે કઈ આપણો જે સપ્લિમેન્ટરી જે રીડર છે આપણું બ્લેકબગ, એ બ્લેકબગ માં જેટલા યુનિટ છે ને, યુનિટ માંથી કોઈ પણ એક યુનિટ નો પેરા એક્સ્ટ્રાક્ટ પેરેગ્રાફ તમને આપેલો હોય, એ પેરેગ્રાફમાં તમને 5 ક્વેશ્ચન્સ હોય, એ 5 ક્વેશ્ચન્સને તમારે આન્સર એ પેરેગ્રાફના આધારે, જો તમારે યુનિટના આધારે નહીં હો ભાઈ, આખા યુનિટમાં તો કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય તો એના આન્સર ઘણા બધા નીકળી શકે, એવું નથી કરવાનું. તમારે જે તમને જે પેરા આપેલો છે ને, એ જ પેરા તમારે રીડ કરી અને આન્સરની ડિસ્કશન કરવાની થાય. સૂચના જેવી જ છે, જુઓ તમે શું છે તમારી ઇન્સ્ટ્રક્શન, રીડ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફને તમારે શું કરવાનું તો કે રીડ કરો, અને પછી જે કઈ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના તમારે આન્સર એકોર્ડિંગ ટુ ધ પેરા, પેરા પ્રમાણે તમારે દેવાના છે. પેરામાં જે કીધેલું છે એ પ્રમાણે, એનું કારણ છે કે યુનિટમાં કંઈક અલગ હશે અને અમુક વાર પેરામાં કંઈક અલગ મેન્ટેન થતું હોય. આપણે પેરા રીડ કરી લઈએ, આપણને કીધું છે એટલે આપણે કામ કરવાનું, જો કમ્પલસરી આપણને કીધું હોય કે ભાઈ રીડ કરજો એટલે આપણે કરી જ લેવાનું. જો જસ્ટ 3 મંથ્સ લેટર આઈ વોઝ બેક અગેઇન, એટલે રિટર્ન, બેક અગેઇન મીન્સ રિટર્ન. ક્યાં રિટર્ન થયા છે ભાઈ લેખક? તો કે એક એરપોર્ટ છે, એને એરપોર્ટનું નામ છે સિએટલ એરપોર્ટ. એ એરપોર્ટ પર આવ્યા અને એને શું કામ કર્યું, ડાયલ્ડ, મીન્સ રિસીવર હતું એમાં ડાયલ કર્યો નંબર, જે તે સમય હતો એવા ફોન હતા. ડિફરન્ટ વોઇસ, એનો મતલબ એમ કે જેને જે વોઇસના જે યુઝડ ટુ હતા એ વોઇસ નથી, એ જે નંબર ડાયલ કરે છે હંમેશા માટે, જ્યારે નંબર ડાયલ કરતા ને જે વોઇસ આવતો એ વોઇસ નથી, એમ કે છે કે ડિફરન્ટ વોઇસ છે, ડિફરન્ટ વોઇસ છે. આન્સર્ડ ઇન્ફોર્મેશન, તમારે શું ઇન્ફોર્મેશન જોઈએ જરા બોલી નાખો ભાઈ, તમારે ઇન્ફોર્મેશન શું છે ભાઈ, તમારે શું ઇન્ફોર્મેશન જોઈએ છે. એન્ડ આઈ આસ્ક્ડ ફોર સેલી, એ સેલી નામના વ્યક્તિ વિશે મેં પૂછ્યું કે ભાઈ સેલી છે, આસ્ક્ડ ફોર સેલી, તો સામેથી મને એક નવો ક્વેશ્ચન આવ્યો કે આર યુ અ ફ્રેન્ડ, તમે શું કહી સેલીના ફ્રેન્ડ છો ભાઈ, હે એવું કીધું. તો જે લેખક છે એ કીધું યસ, કીધું હા હા હું સેલીનો ફ્રેન્ડ છું. જો પેરામાં એને ફ્રેન્ડનું પૂછ્યું તો એને હા પાડી છે, પણ આપણે જ્યારે યુનિટ રીડ કરતા હશું ને ત્યારે આપણે મનમાં એવો ભાવ આવ્યો હશે કે જે લેખક છે એ ખૂબ નાની ઉંમરના અને સેલી છે એક આધેડ વયની સ્ત્રી છે, અને એને પોતાના બાળક જેવો ભાવ, બાળક જેવી લાગણી આ વ્યક્તિ સાથે હતી, લેખક સાથે હતી. તો રિયાલિટીમાં આપણે જ્યારે યુનિટ રીડ કરતા હોય ને ત્યારે આપણને એમ થાય કે આ વ્યક્તિ એનો ફ્રેન્ડ છે કે નહીં, પણ રિયાલિટીમાં તમારે આખા યુનિટના આધારે આન્સર નથી આપવાનો, તમારે જે પેર આપ્યો ને પેરાના આધારે તમારે આન્સર આપવાનો. તો અહીંયા એન્ડ ઓલ ફ્રેન્ડ, હું તો એક બહુ ઓલ્ડ ફ્રેન્ડ છું, ધેન આઈ એમ સોરી ટુ ટેલ યુ, તો પછી મને એવું કહેતા દુઃખ થાય છે, શું સેલી હેડ ઓનલી બીન વર્કિંગ પાર્ટ ટાઈમ ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા ઘણા વર્ષોમાં એ પાર્ટ ટાઈમ અહીંયા જોબ કરતી, ફૂલ ટાઈમ નહીં, બીકોઝ સી વોઝ ઇલ. એનું રીઝન શું હતું કે એની જે તબિયત છે એ તબિયત બરાબર ન હતી, સી ડાઈડ. દુઃખની વાત એવી છે કે તમે જેનું પૂછો છો સેલી નામના વ્યક્તિનું, એ વ્યક્તિ છે હવે આ દુનિયામાં નથી, એ ડાઈડ 5 વીક્સ અગો, 1 મહિના કે ઉપરનો સમય થઈ ગયો અને એમનો સ્વર્ગવાસ થઈ ગયો. સી સેડ વેઇટ અ મિનિટ, આર યુ અ પોલ, તમે જે ફોન કરનાર વ્યક્તિ છો તમારું નામ પોલ છે? યસ, હા. તો એને સામેથી કીધું, વેલ સેલી લેફ્ટ એ મેસેજ ફોર યુ, સેલી છે ને તમારા માટે એક મેસેજ લેફ્ટ કરીને ગઈ છે. શું કહે છે? તો કે સી રોટ ઇટ ડાઉન, એને લખેલો છે ને હું રીડ કરી દઉં છું. વોટ વોઝ ઇટ, શું છે ભાઈ, શું લખીને ગઈ? આઈ આસ્ક્ડ ઓલમોસ્ટ નોઈંગ ઇન એડવાન્સ, એણે શું લખ્યું હશે? લેખક કહે છે મને એડવાન્સમાં ખબર હતી કે શું લખવાની હશે, બરોબર. તેવું કહે છે કે ઇટ વુડ બી, એવું છે કે હિયર ઇટ ઇઝ, આઈ વિલ રીડ, ટેલ હિમ ધેમ, ટેલ હિમ ધેર આર અધર વર્ડ્સ ટુ સિંગિંગ, એને એમ કહે છે કે ગાવા માટે બીજી દુનિયા પણ હોય છે, એટલે કે કોઈ પણ એક વ્યક્તિ હશે આને આ જ
દુનિયામાં રહેવાના નથી, એના માટે અલગ દુનિયા પણ હશે. જ્યારે આ શરીર મૂકશે ત્યારે બીજું શરીર એ બીજી દુનિયામાં જશે. હે, માણસની દુનિયામાંથી પશુ પક્ષીની દુનિયામાં અથવા તો કીટકોની દુનિયામાં, કોઈ પણ આપણે કહીએ ને 84 લાખ યોની છે, કોઈ પણ એક યોનીમાં દુનિયામાં જશે. અધર વર્લ્ડ ટુ સિંગિંગ હી વિલ નો વોટ આઈ હેડ મીન, એ જાણી જશે કે હું શું કહેવા માંગતી હઈશ. એટલે કે તું દુઃખી ન થતો, મારે હવે મારી જવાબદારી બીજી જગ્યાએ પણ નિભાવવાની થાય. તો વેર વોઝ ધ ઓથર બેક અગેઇન, લેખક છે પાછા ક્યાં રિટર્ન થયા? ઓથર વોઝ બેક અગેઇન, ઓથર વોઝ બેક અગેઇન આપણે ક્વેશ્ચનમાં લીધો ક્યાં? તો કે એટ ધ સિએટલ એરપોર્ટ. ક્યાં થયા? સિએટલ એરપોર્ટમાં. નેક્સ્ટ, વોટ આન્સર ડીડ ધ ઓથર ગેટ વેન હી ડાયલ, જ્યારે એમણે ડાયલ કર્યો ત્યારે એમને શું આન્સર મળ્યો? કે વેન ધ ઓથર, હી એટલે ઓથર ડાયલ્ડ, તો હી ગોટ આન્સર્ડ ઇન્ફોર્મેશન ખરો, પણ કેવી રીતના? તો કે ડિફરન્ટ વોઇસ હતો, જે રેગ્યુલર વોઇસ એને જે એક્સપેક્ટેશન હતી કે આ જ વોઇસમાં મને આન્સર આવશે, અલગ વ્યક્તિ હતો. વોટ વોઝ સેલી, એકોર્ડિંગ ટુ પેરા આન્સર આપવાનો છે. સેલી વોઝ લાઈક ઇઝ મધર એમ નથી કહેવાનું, પણ સેલી ઓથર પ્રમાણે કોણ હતું? તો કે અહીંયા જે પેરા પ્રમાણે ઓથર્સ ફ્રેન્ડ, ઓથરના મિત્ર હતા. વોટ વોઝ સેલીઝ મેસેજ, તો સેલીઝ મેસેજ ફોર પોલ ઓથર, તો તમારે શું લખવાનું? પોલની જગ્યાએ ઓથર. વોઝ બાકીના શબ્દો, ટેલ હિમ ધેર આર અધર વર્લ્ડ્સ ટુ સિંગ ઇન, હી વિલ નો વોટ આઈ મીન. આ જે આખ્યાખું છે તમારે એને ડબલ કોટેશન માર્કમાં લખી નાખવાનું, બરોબર? આ આખ્યાખો મેસેજ જ હતો, એ રિટર્નમાં હતો ને, એટલે એઝ ઇટ ઇઝ એને એ ડાયરેક્ટ સ્પીચના શબ્દો યુઝ કરવાના, કારણ કે રિટર્નમાં હતો એટલા માટે. ઓકે, નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન, ગીવ એન્ટોનિમ્સ, તમારે ઓપોઝિટ વર્ડ દેવાના, ફૂલ ટાઈમ અને હેલ્ધી, આ બંને તમારે પેરામાં જોવાનું કે ફૂલ ટાઈમ, તો અહીંયા જોવાનું હેડ બીન વર્કિંગ પાર્ટ ટાઈમ, તો પાર્ટ ટાઈમ છે એ એનો ઓપોઝિટ છે. હેલ્ધી, તો હેલ્ધી એટલે તંદુરસ્ત, પાર્ટ ટાઈમ જોબ શું કામ કરતી? તો કે ભાઈ તંદુરસ્ત નથી, શું હતી? ઇલ. તો અહીંયા તમારે તમારી મેળે એનો ઓપોઝિટ વર્ડ ફાઇન્ડ આઉટ નથી કરવાનો, પેરામાં દીધું એ જ તમારે જવાબ દેવાનો છે, એટલે આપણને માર્ક્સ મળતા નથી. તો આ પણ ખૂબ એકદમ ઇઝી માર્ક ગેઇન કરવા માટે, ખૂબ તમારા માટે એકદમ ઓછા પાઠ છે અને બહુ સરસ મજાના છે, બરાબર? રીડ કરી લ્યો છો તો તમને એના આન્સર તરત જ મળી જાય. ઓકે, થેન્ક યુ.